નમસ્કાર સાથી મિત્રો. મિત્રો, હાલ સુધીમાં તમે સર્વોએ ત્રિકોણમિતીય સૂત્રોનો અભ્યાસ કરી લીધો, ત્યારબાદ નવો ટોપિક આમ જોશો ને એટલે એક નવું નામ લખેલું છે. અત્યાર સુધી જે ભણ્યા છો એ તમારા સમીકરણોના ઉકેલ નામની વસ્તુ આવી જ નથી, છેક દસમામાં હતી ને. અત્યારે શબ્દ વાંચ્યો એટલે નવું દેખાશે. શું ત્રિકોણમિતીય સમીકરણો આવું હોય? હા, હોય જ. પણ એ માટે થોડુંક આપણે જે સ્ટાર્ટિંગ બેઝમાં ભણ્યા છીએ ત્યાંથી સ્ટાર્ટ કરશું. એટલે ખાસ ધ્યાન અહીંયા જ આપજો, થોડીક તમારી બધાની હેલ્પ જોશે અને પછી આપણે કંઈક નવું સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી નહીં, ડન. અને એ પણ એવી કોઈ નવી બધી હેલ્પ બી નથી. તમારા મને ખાલી એટલું જ કહેવાનું છે કે જે તે જગ્યાએ કયો ખૂણો આવે. ચાલો, આવી રીતે કંઈક તમે સરસ મજાનો કંઈક અક્ષો દોરતા હોય છો, એમાં મને તો ખબર નથી પણ તમે જણાવજો કઈ જગ્યાએ કઈ અક્ષ હોય. અઠિયા નહીં હો મારી જેમ. ચાલો, ડન. અહીંયા વાય અક્ષ હોય, બરાબર ને? નહીં, એક્સ અક્ષ હોય. અહીંયા વાય અક્ષ હશે. હા, ડન છે. હવે રેફરન્સ તરીકે પહેલો લેક્ચર યાદ કરો એટલે કયો ખૂણો લીધો હતો પહેલા? ઝીરોનો. તો અહીંયા તમારે ઝીરો અંશ નામનું વસ્તુ આવે. આ જે જગ્યા છે ને ત્યાં ઝીરો અંશ આવે. પછી અહીંથી તમે આમ સરસ મજાની સ્કેલથી લઈને અહીંયા આવી જાઓ એટલે કેટલાનો ખૂણો કાપ્યો તમે? 90નો. તો અહીંયા તમે સરસ મજાનું કંઈક આવું લખતા હોય બધા, 90 એટલે પાઈ બાય 2. 0 થી 90 ગયા. હવે 90થી પાછા આમ જાઓ, બીજા આવી રીતે કાપો તો આ કેટલું થાય? 0 થી 90, 90 થી પાછા 90, ટોટલ 180 કહેવાય ને. 0 થી 90, 90 થી 90. ચાલો, અહીંથી અહીંયા આવો એટલે 180. 180 ને તો આપણે સરસ મજાનું નામ પહેલેથી આપી દીધું છે, પાઈ. પાઈથી પાછા 90 કાપો. 180માં 90 ઉમેરો, 270 થાય. 270 એટલે 90 × 3 એટલે 3π/2. 3 × π/2 એટલે 90. ચાલો, 3π/2માં પાછા 90 ઉમેરો. એટલે અહીંયા આપણે પહેલો લેક્ચર એન્ડ કર્યો હતો એ છે 2π. હું પહેલા પાર્ટની વાત કરું છું, ત્રિકોણમિતિની શરૂઆતની. હવે મેં ત્યારે એવું બોલ્યો પણ હતો કે કરોડો ખૂણા મળે, જેટલા તમે રાઉન્ડ વધારે મારો એટલા ખૂણા મળે. 2π માં પાછા 90 ઉમેરો એટલે એ નવો ખૂણો આવે, કારણ કે બીજો રાઉન્ડ ચાલુ થયો. હવે 2π + π/2 કરો તો 2π માં 90 ઉમેરો તો 2π + π/2 લસા આવે 2નો, 2 × 2 4π + π, 5π/2 મળે, બરાબર. તો અહીંયા લખી નાખીએ 5π/2. ચાલો, 5/2 પછી આવશે 5π/2. 5π/2માં પાછું 5/2 ઉમેરો. અહીંયા 5π/2 આવ્યું ને, 5π/2માં પાછું 5π/2 ઉમેરો, પાછું ફરીથી 5π/2 ઉમેરો. 5π/2 ને 1π/2, 5π/2 + π/2 તો તમને મળે 2નો લસા, 5 ને 1 6π/2, 6π/2 એટલે 3π. આવી રીતે થાય. તો અહીંયા તમારો આન્સર થાય 3π. ક્લિયર છે? એટલે 5π/2 + π/2 એટલે 3π થશે. 3π માં પાછું 5/2 ઉમેરો, શું થાય? તો કે 3π + π/2 તો 2નો લસા આવે, 3 × 2 6π + π એટલે કે 7π/2 આન્સર આવે. પછીનો આન્સર આવે 7π/2. ચાલો, 7 સુધી પહોંચી ગયા. ફરીથી એકવાર જોઈ લ્યો, 0 થી π/2 થી π થી 3π/2 થી 2π, 5π/2, 3π અને 7π/2. 7π/2માં ફરી 5π/2 ઉમેરો તો 7π/2માં 90° એડ કરો, π/2 એડ કરો તો લસા લેવાનો થાય, એ તો તમારી પાસે છે જ 2. ઉપર શું લખવાનું છે? તો કે 7π અને 1π, ટોટલ મેં રાખેલથી તો 8π થાય ને. આ તો 8π ના છેદમાં 2 છેદ ઉડાડતા ફાવે તો બોલી જાઓ, નહીં તો અનુવાદ લખી નાખું. ફાવે 4 × 2 = 8, 4π આવે એટલે 7π/2માં ઉમેરો એટલે અહીંયા 4π. હવે આવી રીતે થોડી વાર હવે આગળ વધો ને, પછી તમારે સીધી મને હિંટ આપવાની છે. ઓ સાહેબ, ઘણું બધું થઈ ગયું, બબે લખ્યું, હજી એક લખી દઉં. 4π માં પાછા 5/2 ઉમેરો, 90. 4π + π/2 એ પહોંચ્યા છો તો 4π + π/2 એક પણ પ્રકારની લસાહાની ભૂલ ના હોવી જોઈએ. 4 × 1 = 4, 4 × 2 = 8π + π/2, 8 ને 1 9π/2 છેદ નહીં ઉડે, કારણ કે 2 × થાય એવું કંઈ, 2 × 5 = 9 ના થાય ને, તો નહીં ઉડે. તો 9π/2 એમનું એમ રહેશે ઉપર. ચાલો, અહીંયા 9π/2, 9π/2માં ફરીથી 5/2 ઉમેરો, પાછા 90 ઉમેરો. 9π/2 + π/2 શું થાય? તો 9π/2 + π/2, તો આમાં તમારે ભગવાન 2નો લસા લેવાનો હોય ને 2નો લસા તૈયાર જ છે.
तो અહીંયા તમારે આવે 9 પાઈ પ્લસ પાઈ 9 પાઈ ને 1 મારા ખ્યાલથી 10 પાઈ થાય 10 પાઈ માં 2 ભાગો તો 2 એકા 2 2 8 5 નહીં તો 2 5 10 એવું કઈક હોય ને આ તો અહીંયા લખી નાખો 5 પાઈ હવે એમાં પાછો પાઈ બાય 2 ઉમેરો એટલે ક્યાં જગ્યાએ આવશો અહીંયા 5 પાઈ છે એમાં પાછો પાઈ બાય 2 ઉમેરો એટલે સીધા અહીંયા આવી જશો શું થાય 5 પાઈ પ્લસ પાઈ બાય 2 નામની વસ્તુ દેખાશે તો 5 પાઈ પ્લસ પાઈ બાય 2 હવે તો ભગવાન લસા ફાવે 5 2 ને 10 પાઈ પ્લસ પાઈ 11 પાઈ બાય 2 છેદમાં 2 નથી લખ્યો પણ તમે તો લખી નાખજો અહીંયા શું ડન ઓકે હવે 11 પાઈ બાય 2 માં પાછો પાઈ બાય 2 ઉમેરો એટલે તમે હવે ગણી લ્યો તમને 6 પાઈ મળશે તો હવે કંઈક વિચારો કંઈક વિચારો હવે આ તમારી ધન એક શખ્સ આ તમારી ઋણ એક શખ્સ આ તમારી ધન વાયક્સ આ ઋણ વાયક્સ જુઓ તો ત્યાં કંઈક આવે છે બધું જે આવે કંઈક આમ સિક્વન્સ તો દર્શાવે છે કંઈક સિક્વન્સ તો દર્શાવે છે આ સાઈડે જુઓ કંઈક સિક્વન્સ તો દર્શાવે છે ભલે આ પાઈ બાય 2 રહ્યા એ કંઈક તો સિક્વન્સ દર્શાવે છે કંઈક તો સિક્વન્સ છે જે તમારે પકડવાનો છે પાઠ્ય પુસ્તકમાં નહીં હોય પણ એ સિક્વન્સ તમારે પકડવાનો છે જુઓ અહીંયા આ સાઈડ બધા બેકી પાય જ આવે 0 પાય 0 એ બેકી સંખ્યામાં જ આવે ને 0 પાય 2 પાય 4 પાય 6 પાય 6 પછી કોણ આવશે સીધું 8 પાય હવે તમે તમારી રીતે મોજથી લખી ગયો આવો પાઈ બાય 2 આમ જવાની જરૂર નથી 8 પાય પછી 10 પાય 10 પાય પછી 10 પાય પછી 12 પાય 12 પાય પછી 14 પાય 14 16 18 ડોટ 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 20 22 24 26 લખાઈ જ રાખો ભાઈ આવી રીતે આવ્યા રાખશે પણ આ બધાને હું જનરલ એક જ ફોર્મમાં લખવા માંગુ એક જ આમ સ્વરૂપમાં આ બધાય આવી જાય એવો ખીચડો માઇનસમાં આવ્યો હોય આ ઊંધી દિશામાં આલો તો માઇનસ પાય માઇનસ 4 પાય ડોટ 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 પણ હું એને એક જ ફોર્મમાં લખીશ અને એને કહેવાય 2k પાય અથવા તો 2n પાય શું છે આ સાહેબ જ્યાં એનની કિંમત તમારે ધોરણ 9 ગણ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ 0 થી સ્ટાર્ટ કરો પછી નેગેટિવ જશો ને પછી પોઝિટિવ 0 મૂકો એટલે 2 ગુણ્યા 0 ગુણ્યા પાય 2 ગુણ્યા 0 ગુણ્યા પાય 2 ગુણ્યા 0 ગુણ્યા પાય કોઈ પણ 0 નો ગુણાકાર આવે એટલે વચ્ચેની આઈટમ પ્રગટ થઈ જાય 0 1 મૂકો તો 0 પછીની સંખ્યા સીધી 1 જ આવે ને 1 મૂકો 2 ગુણ્યા 1 ગુણ્યા પાય 2 ગુણ્યા 1 ગુણ્યા પાય 2 એકા 2 ને 1 પાય 2 પાય 2 મૂકો 2 ગુણ્યા 2 ગુણ્યા પાય 2 ગુણ્યા 2 22 તો 4 ને 3 મૂકો 2 ગુણ્યા 3 2 ગુણ્યા 4 2 ગુણ્યા 5 2 ગુણ્યા 6 2 ગુણ્યા 7 2 ગુણ્યા 8 ડોટ 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 એટલે આ બધું આમ આવી ગયું એક પેટી તો સરસ મજાની તૈયાર છે એમાં બધું નીકળશે તમારે જે જોતું હોય આટલું જ યાદ રાખવું આ નહીં આ સાઈડ આવો ને તો નેગેટિવ મૂકો માઇનસ 1 મૂકો જે અહીંયા 2 ગુણ્યા માઇનસ 1 તો માઇનસ 2 પાય 2 માઇનસ 2 મૂકો આ બધું ક્લિયર આલો આ સાઈડ હવે તૈયાર કરીને ગયો તો શું થાય ટ્રાય કરજો કોમેન્ટ કરવાની ચાલો એકાદ બે મિનિટ આપી શકીએ તમને અહીંયા ટ્રાય કરો શું લખાય હા ટ્રાય કરતા પહેલાં જો આવું બધું વિચારતા હોય આવો મને કોમન આન્સર મળે એટલે એ પહેલાં ના પાડી દઉં 2k પ્લસ 1 ના 2k પ્લસ પાય આ ખોટું છે ખોટું થાય આ 1 મૂકો તો 2 પ્લસ પાય એવું હોય છે જ નહીં 2 પ્લસ પાય એટલે એ ભૂલી જાઓ આ પછી ત્યાંથી કંઈક લખતા હોય આમ 2 પાય પ્લસ પાય ના એવું કાંઈ નથી ઓ ભાઈ એન પાય ને આવું ના ના આ ખોટી વાત છે બધી ટ્રાય કરી લેવી મૂકીને ફટાફટ વિચારીને કયો ચાલો ઝડપથી મિત્રો જણાવું અને પછી ભૂલતા નહીં એટલે જ જણાવું છું ખાસ એમને કહેવાય 2k કૌંસ પૂરો પ્લસ 1 પાય અને કોઈક બાળકની કોમેન્ટ માઇનસ 1 પાય હોય તો એ દોડે ચાલે નહીં દોડે એટલે આપણે કે ની બદલે અહીંયા લોકો એન ઉલ્લેખ કરે છે તો હું કે ને કાઢી નાખું 2n પ્લસ 1 પાય જ્યાં એનની કિંમત ફિક્સ છે જડમાંથી જ લેવાની હવે મૂકો તો અહીંયા 0 2 ગુણ્યા 0 0 પ્લસ 1 પાય આર્યો 1 પાય 1 મૂકો 2 એકા 2 સાહેબ એમાં 1 ઉમેરો એટલે કૌંસ પૂરો 2 ને 1 3 3 પાય અહીંયા રહ્યો 2 મૂકો 2 દુ 4 4 માં 1 ઉમેરો 5 પાય મળતા જશે પછી 7 પાય
નવ પાઈ, અગિયાર પાઈ, તેર પાઈ, પંદર પાઈ. તમારે મોજથી મૂકા રાખો, મૂકા રાખો, મૂકા રાખો, પૂરું નહીં થાય. તમારી ઉપર છે બધું. નેગેટિવમાં જાઓ, માઇનસ પાઈ. કેમ સાહેબ માઇનસ પાઈ? માઇનસ એક મૂકો તો. બે ગુણ્યા માઇનસ એક, માઇનસ બે પ્લસ વન, માઇનસ વન પાઈ. આ સાઈડ આવો એટલે માઇનસ પાઈ પછીની એકી સંખ્યા માઇનસ ત્રણ પાઈ આવવી જ જોઈએ. ટ્રાય કરો, માઇનસ બે મૂકો અહીંયા. બે ગુણ્યા માઇનસ બે, માઇનસ ચાર. આ ભેગું આવ્યો માઇનસ ચાર, એમાં એક ઉમેરો એટલે એક ઘટી ગયો, માઇનસ ત્રણ પાઈ હશે. આ બે કંઈક નવું છે, આ બે સરળ થઈ ગયો. આ બે કે પાઈ ના એક પાઈ, એવી રીતે યાદ રાખવું, આનાથી વધારે સરળ. આ સાઈડ એકી પાઈ, કોઈ પણ એકી સંખ્યા ગુણ્યા પાઈ છે. આ સાઈડ જુઓ બધા, બેકી સંખ્યા ગુણ્યા પાઈ છે. આમાં કંઈક નવું છે સાહેબ. પાઈ બાય ટુ, થ્રી પાઈ બાય ટુ, ફાઈવ પાઈ બાય ટુ, સેવન પાઈ બાય ટુ, નાઇન પાઈ બાય ટુ, ઇલેવન પાઈ બાય ટુ, થર્ટીન, શું આવશે, ફિફ્ટીન, સેવન્ટીન, નાઇન્ટીન, ઓગણીસ પાઈ બાય ટુ, ટ્વેન્ટી વન, ટ્વેન્ટી થ્રી. શું છે આ બધી કથા? તમે આમ વ્યવસ્થિત આમ સરખો, તમને એક ઘડિયો આવડતો ને, એક જ ઘડિયો, એક જ ઘડિયો તો તમને પકડાઈ જશે. આ શું છે ખબર છે? ચારનો ઘડિયો બોલો તો. ચાર એકા ચાર, નહીં ઝીરોથી સ્ટાર્ટ કરવાનું ઘડિયો આવે ને. ચાર ગુણ્યા ઝીરો, ઝીરો. ચાર એકા ચાર, ચાર દુ આઠ, ચાર તેરી બાર, ચોકે ચોકે સોળ. દેખાય છે કઈ નજીક નજીકના? જુઓ અહીંયા ભગવાન, ચાર ગુણ્યા ઝીરો એટલે ઝીરો થાય ને, ઝીરોમાં એક વધારે. એટલે કે ઉપર જે ધન દિશા છે ને એમાં હું સાદીન સિમ્પલ ભાષામાં ધન લખીશ, નીચેની દિશા ઋણ છે ને એમાં ઋણ લખીશ. એટલે સીધું યાદ જ રહી. ચારના ઘડિયામાં એક વધારે ને ચારના ઘડિયામાંથી એક ઓછો. ચારનો ઘડિયો ફાવે તો ફાવી જાય. ચાર એકા ચાર, ચાર દુ આઠ, ચાર એકા ચાર, ચાર એકા ચાર, એમાં એક વધારો તો પાંચ, એક ઘટાડો તો ત્રણ. ચારનો ઘડિયો જ આવડે છે ને જી? હા. ચાર દુ આઠ, એક વધારો તો નવ, એક ઘટાડો તો સાત. ચાર તેરી બાર, એક વધારો તો અને પછીનો તેર આવશે, પણ જો એક ઘટાડું એટલે કે ચાર તેરી બારમાં એક ઘટાડું તો અગિયાર. ચારના ઘડિયામાં વધારે હોય તો ઉપરની બાજુ, ઓછો હોય તો નીચેની બાજુ. એટલે તમને ચારનો ઘડિયો ફાવવો જોઈએ. હવે કાંઈક હું સીધું પૂછું ને આમ કે સાહેબ ત્રેવીસ પાઈ બાય ટુ ક્યાં આવે, તો તમારે છે ને ફિટ કરવાનો ચારનો ઘડિયો. છ ચોક ચોવીસ થાય. ચોવીસમાં આ વધારે છે કે ઓછો છે? જુઓ એક જ વધારે હોવો જોઈએ કે એક ઓછો હોવો જોઈએ? તો ચોવીસમાંથી આ એક ઓછો છે. ઓછો હોય તો નીચે, વધારે હોય તો ઉપર. ડન, ક્લિયર? તો આવી રીતે કોઈ પણ પાઈ બાય ટુ નક્કી કરી શકો છો. હું એકત્રીસ પાઈ બાય ટુ પૂછું ને તો ચારનો ઘડિયો આવડવો જોઈએ. એકત્રીસ પાઈ બાય ટુ પૂછ્યું એટલે ચારના ઘડિયામાં બત્રીસ આવે, ત્રીસ નો આવે. આઠ ચોક બત્રીસ, તો એકત્રીસ બોલવું એટલે એક ઓછો છે તો નીચે. તેત્રીસ પૂછ્યું હોય તો બત્રીસમાં એક વધારે તો ઉપર. મળી જાય ભાઈલા, ગમે ત્યાં મળી જાય. ટેક્સ્ટબુકમાં નહીં હોય પણ તમે હવે ગમે ત્યાંથી પકડી શકશો. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ઉપર છે એ ચારના ઘડિયામાં એક વધુ, અને નીચે ચારના ઘડિયાથી એક ઓછો. આવી રીતે દર્શાવાશે. હવે થોડીક 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 પ્રેક્ટિસે દાબી દઈએ. ચાલો મને લોકેશન જણાવજો. એકત્રીસ પાઈ બાય ટુ, તો તમે હરખું આને જોઈન નક્કી કરી શકો. પહેલાં તો એકત્રીસ પાઈ બાય ટુ એટલે ચોરી કો ચોર, પહેલાં તો છેદ ઉડી ઉડાડી દેવો. ત્યાં મારી જેવા ફિટ કરશે ને તમારે ફિટ નથી થવાનું, કારણ કે તમે હવે વધારે ચાલાક છો અમારી જેવા શિક્ષકોથી પણ. ડન, ઓકે. પહેલાં તો છેદ ઉડે છે? ના સાહેબ, નથી ઉડતા. ઓકે, તો કાંઈ વાંધો નહીં. એકત્રીસ છે એ ચારના ઘડિયામાં કોની નજીક આવે? તો સાહેબ બત્રીસની નજીક આવે. ઓકે, તો ચાર અઠા બત્રીસ થાય. એટલે તમને ખબર પડે કે બત્રીસમાંથી એક ઓછો કરવાનો કે એક વધારવાનો. સાહેબ એક ઓછો, તો આનું સ્થાન પાઈ બાય ટુમાં નીચે. ઓકે, હું તમને પૂછું એકસો ને એક પાઈ બાય ટુ. ડન, તો તમારે આ ભાઈને ચાર વડે વિચારવાનું ને. પચીસ ગુણ્યા ચાર કરો, સો થાય. એટલે તમને ખબર પડી ગઈ કે ચાર ગુણ્યા પચીસ થાય સો. હવે સોમાં જુઓ તો એક વધારે છે કે એક ઓછો છે? આ મિત્ર એક વધારે છે, એકસો ને એક છે. એકસો ને એક હોય તો વધારે ઉપર જાઓ, પ્લસ કરો. માઇનસ હોય તો નીચે જાઓ, પૂરું કરો બાકી. અને હા, હું ક્યાં ફિટ કરીશ? અહીંયા કરીશ. અઢાર પાઈ બાય ટુ, તો મારા વાલા પહેલાં
18 ને નથી પકડવાનો, પેલા છેદમાં બે છે ને એને પકડો, બે એકા બે, બે નવા 18 થાય ને કંઈક આવું. તો આ 9 પાય છે, આ તમને ફિટ કરવામાં આવી રહ્યા છે પણ ફિટ નહીં થતા. 9 પાય ક્યાં આવે? એકી પાય આ બાજુ આવે, બેકી પાય સામેની બાજુ, આ સાઈડ 9 પાય આવે, એકી પાય છે એ આમાં ક્યાંય નહીં આવે. અને સરખું જોવું, આવી રીતે હોય તો બરોબર છે, એકી સંખ્યા ભાગ્યા બે હોય તો ન ભાગી શકાય, પણ બેકી સંખ્યા ભાગ્યા બે હોય તો ભાગ પડે. 9 ઘડિયો ફાવે એટલે પડે, 9 ઘડિયો ન ફાવે તો મારી ઘોડે તકલીફ પડે. બરાબર, ઓકે. તો આવી રીતે સ્થાન નક્કી કરી શકો. સ્થાન નક્કી કરતા ફાવી ગયા પછી તમારે જૂનું પાછું જે ભણ્યા હતા ત્યાં જ પધારવાનું છે પ્રભુ. હવે એમાં કંઈક આવી રીતે આપણે સરસ મજાનું હમણાં દોર્યું તો ફટાફટ દોરી નાખીએ. ચાલો, આ તમારી, અરે આવી થોડી હોય વાય એક્સ, આ તમારી વાય એક્સ, આ તમારી એક્સ અક્ષ, આ સાઈડનું બિંદુના યામ તમે આવા લખો છો 10, આ સાઈડના બિંદુના યામ લખો છો -10, આ સાઈડના બિંદુના યામ 01, અરે પણ આ સાઈડના બિંદુના યામ 0 અને -1. તમને બધાને એ ખબર જ છે કે પ્રથમ યામ હંમેશા કોષ દર્શાવે, આ બધું પહેલાં લેક્ચરની વાત છે. બીજો યામ એટલે કે વાય યામ હંમેશા સાઈનનું મૂલ્ય દર્શાવે. હવે તમારી પાસે, તમારી પાસે ખૂણાય ખબર છે કે આમાં આ આ આ ચાર જગ્યાએ કયા કયા ખૂણાઓ આવે. વચ્ચેના ખૂણાઓ આપણે અત્યાર સુધી અભ્યાસ કર્યા, પણ કોઈનો એ પ્રશ્ન નહોતો કે સાહેબ આ અક્ષ ઉપરના ખૂણા હોય તો શું. એ આજે સહેલું સોલ્યુશન, ડન, ઓકે. ચાલો, આ બધી તમને ખબર જ છે. હવે કોઈક તમને એમ પૂછે ને કે સાહેબ સાઈન 31π/2, તો તમારે આ ભાઈને નક્કી કરવા માટે પહેલાં તો 31π/2 ક્યાં આવે? 31 છે, પાઈ બાય 2 છે, ભાગી શકાતું નથી, એટલે પાઈ બાય 2 કાં તો ઉપર હશે કાં નીચે હશે. 4 ઘડિયામાં 31 આજુબાજુમાં, એટલે કે 31 આજુબાજુમાં કાં તો 32 આવે ને કાં 30 આવે. 31 આજુબાજુમાં 4 ઘડિયામાં કોણ આવે સાહેબ? 32 આવે, 30 નો આવે. તો 32 થી આ ઓછો છે કે વધુ છે? ઓછો છે તો ઓછામાં આવી જાઓ, વધુ હોય તો વધુમાં આવી જાઓ. આ 0 વધુના, 0 ઓછું, ઓછામાં આવી જાઓ. ઓકે, તો આ જગ્યાએ તમારું આ બિંદુ બેઠું છે સાઈન 31π/2માં. તો સાઈન છે એ પહેલો યામ દર્શાવે કે બીજો યામ દર્શાવે? વાંચી લ્યો, બીજો યામ હંમેશા શું દર્શાવે? સાઈનનું મૂલ્ય. તો આ કોનું મૂલ્ય દર્શાવે છે? આ પહેલું છે ને કોસનું. હવે લખી નાખું, ભલે તમને એને પૂછ્યું નહીં તોય હું લખી નાખું. કોસ 31π/2નું મૂલ્ય 0, સાઈન 31π/2નું મૂલ્ય -1. પહેલો યામ કોસ, બીજો યામ સાઈન, ગમે તે ખૂણો નક્કી કરી શકો છો. ડન, ઓકે. મને આનો આન્સર આપજો. કોસ 33π. તો પહેલાં તો તમારે એ નક્કી કરવાનું કે આ પાય છે, પાય આ બાજુ જોઈએ, આ બેમાંથી એકમાં જ. એકી પાય છે કે બેકી પાય? 33 છે, બેકી સંખ્યામાં આવે ને. હમણાં ચાલુ કર્યું હશે તમે બધા એવું કે બેકીમાં આને લઈ શકાય એવું કંઈ નવું પ્રગટ નથી કર્યું ને. એકી સંખ્યા કહેવાય, એકી સંખ્યા આ બાજુ કે આ બાજુ? તો જોઈ લ્યો ભાઈલા, એકી સંખ્યા આ બાજુ આવે. ઓકે, એકી સંખ્યા એ બાજુ આવે તો આ બાજુ એનું ભાઈ બેઠા છે એટલે આ બિંદુ છે. ઓકે, કોસ 33π અને બીજું મારે સાથે જ નક્કી થઈ જાય ઓટોમેટિક સાઈન 33π. પહેલો યામ જે હોય ને હંમેશા કોસનો હોય -1, બીજો યામ હંમેશા સાઈનનો હોય 0. ડન, કોઈ પણ બિંદુના યામ આવી રીતે આપ સર્વે નક્કી કરી શકો છો. તો મને ફટાફટ એકી સાથે 3 આન્સર આપી દેવાના છે, એનું રીઝન પણ હું નહીં સમજાવું. ચાલો, એકતાલીસ 4 ઘડિયામાં 42 કે 40 શું નજીક આવે જોઈ લેજો. ચાલીસ નજીક આવે, 10 × 44 થાય, તો એ પ્રમાણે આગળ વધજો. ચાલો, આ છે 10 × 40માં એક વધારે છે, એક વધારે એટલે આ ભાઈનું સ્થાન અહીંયા છે ઉપર, પાઈ બાય 2 છે ને, એટલે અહીંયાના યામ યાદ કરો તો કંઈક આવા હોય. હા, યાદ આવી ગયા, 01. તો પહેલો યામ કોસનો, બીજો યામ, પહેલો જ યામ પૂછ્યો છે કોસનો જ પૂછ્યો, 0 જેવો. હવે સાઈન પૂછ્યું હોય તો 1 જેવો. ઓકે, 51π/2 પાછું નક્કી કરવું પડે.
ચારના ઘડિયામાં 51 કે 52 નજીક કે 50 કોણ આવે ચારના ઘડિયામાં? જુઓ તો ભગવાન ચારના ઘડિયામાં 13 4 52 થાય, 50 કોઈ થાય નહીં, તો 52 આની નજીક આવે. તો 52 માંથી તો આ એક ઓછો છે એટલે નીચે આવે, એક ઓછો હોય તો નીચે. આનું બિંદુ ના આમ 0 - 1. હું તમને સાઈન પૂછું તો -1, કોસ પૂછું તો 0, હું શું પૂછું છું? સાઈન. ઉડાડો અહીંયા 180 / 2 તો પેલા ઉડી જાય એટલે 90 π. હવે 90 π છે એકી પાય કે બેકી પાય? 90 છે એકી સંખ્યા કે બેકી સંખ્યા? બેકી સંખ્યામાં આવે ને, બેકી સંખ્યાવાળા પાય બધા આયા હોય. આના બિંદુના યામ 1 0, પહેલો યામ કોસ, બીજો યામ સાઈન. અહીંયા હું પૂછ્યું છે? ઓકે, COS ને કોસ જ કહેવાય ને, તો પહેલો યામ આન્સર 1. એટલે તમારો આન્સર હોવો જોઈએ 0 - 1 અને +1. એટલે ડન. ચાલો હવે બધું નક્કી કરતા ફાવી ગયું હોય તો વધીએ આગળ. અત્યાર સુધીમાંથી કંઈ યાદ નથી રાખવાની, બે જ વસ્તુ યાદ રાખવાની છે, પહેલો યામ બીજો યામ, અને એકી બેકી કે બેકી એકી એ જે હોય તે, ઉપર +1 નીચે -1 કોના ઘડિયામાં એ તમને ખબર છે. બસ આટલું જ, બાકી બધું આવી ગયું, બાકી પ્રેક્ટિસ કર્યા રાખવી. આગળ વધીએ. ચાલો નેક્સ્ટ, હવે સમીકરણો ઉપર જઈએ. હવે તમારા પાઠ્યપુસ્તક મંડળમાં પ્રવેશ કરીએ આમાંથી, એટલું ફાવી જાય ને તો. ઓકે, આ મિસ્ટર YX, આ મિસ્ટર XX. ઓકે, અહીંયાના બિંદુના યામ 1 અને 0, અહીંયાના બિંદુના યામ -1 અને 0, અહીંયાના બિંદુના યામ 0 અને +1, અહીંયાના બિંદુના યામ 0 અને -1. હવે આના ઉપરથી તમારે બધું મને કહેવાનું છે, અને એ કહેવાનું છે ખાસ કે કોસ થીટાનું મૂલ્ય 1 ક્યારે હોય. તો એવું એક જ જગ્યા છે જ્યાં કોસ થીટા 1 થાય, એક જ જગ્યા એવી છે જ્યાં કોસ થીટાનું મૂલ્ય 1 મળે. એટલે કે બિંદુમાં એક જ જગ્યાએ એવું મળે કે જ્યાં પહેલો યામ 1 હોય. કોસ એટલે પહેલો યામ, પહેલો યામ 1 એક જ જગ્યાએ મળે. જો આ 1 જ, આ સાઈડ તો -1 છે, -1 ને +1 વસ્તુ જ અલગ છે, બરાબર ને? એકબીજાના પરસ્પર વિરોધી છે. ઓકે, કોસ થીટાનું મૂલ્ય 1 હોય એવી એક જ જગ્યા નહીં, આ પોતે. આ જગ્યાએ થીટાનો આન્સર શું હોય? તો આ જગ્યાએ થીટાનો આન્સર અનંત હોય. કયા અનંત? 0 2π 4π 6π 8π 10π. આગળ વધો 12π 14π 16π 18π 20π 22π 26π 28π 30π 32π 34π બેકી સંખ્યાના બધા પાય સાહેબ એમ બોલી દો ને. તો આ તો એ જ લખવાનું છે કે કોસ થીટા 1 હોય ને તો તમારો આન્સર થીટા બરાબર 2k π, બેકી સંખ્યાના બધા પાય. પણ આપણા પાઠ્યપુસ્તકમાં આ જે કે લખ્યો ને, કે ને એ ગમે તે લખ્યું હોઈ શકે, હું બંને લખું છું. એનું કારણ એ છે કે કંઈક તમે ઇંગ્લિશ મીડિયમની બુકો વાંચશો તો તમને કે જણાશે, અથવા સરસ મજાનું આપણા ગુજરાતી મીડિયમની બુક વાંચશો તો એમાં આવું લખ્યું હશે કે 2n π. તમારે કોઈ પણ એકની પ્રેક્ટિસ પાડવી, જ્યાં કે એન, એના માટે કે બિલોંગ્સ ટુ ઝેડ લખવું પડે, કેની જગ્યાએ અહીંયા એન વાપરો છે તો એન બિલોંગ્સ ટુ ઝેડ. બાકી વસ્તુ તો એક જ છે, બે સંખ્યા તમારે ઝેડમાંથી જ લેવાની છે. એટલે તમારે એકાદી પ્રેક્ટિસ પાડવી, કાં તો એન લખવો પાઠ્યપુસ્તક પ્રમાણે, ચાલો તો એન લખવો. તમે કંઈક નવી બુકો તમારા પ્રમાણે બનાવતા હોય તો કે લખવો. ડન છે? ઓકે, કોસ થીટા બરાબર 1 એક જ જગ્યાએ થાય, નિધન એક શખ્સ ઉપર થાય. સેકન્ડ ક્વેશ્ચન. હં, આ છે ને આને વ્યાપક ઉકેલ કહેવાય. કેવો ઉકેલ? વ્યાપક ઉકેલ. શું કામ વ્યાપક? અને વિશિષ્ટ ઉકેલ, મુખ્ય ઉકેલ અલગ વસ્તુ છે, એ તમને હું કહી દઉં. તમારા પ્રશ્નો બે પ્રકારના હશે. વ્યાપક ઉકેલવાળા પ્રશ્નો બધા ZW-ના હશે, કે આપેલ સમીકરણનો વ્યાપક ઉકેલ મેળવો, તો એ મેક્સિમમ જીમાં પૂછાયેલા પ્રશ્નો હશે. આગળ બોર્ડમાં એવું પૂછે છે લોકો કે મુખ્ય ઉકેલ મેળવો, એટલે જે આપણો પહેલો લેક્ચર હતો ને કે એક જ રાઉન્ડ મારીને શાંતિથી બેસી જવાનું, સાહેબ રાઉન્ડ માર્યા જ નથી રાખવાના, ઈજી આજે માર્યા એ, પણ એક જ રાઉન્ડમાં પતાવી દેશો એટલે એ મુખ્ય ઉકેલ આવી જાય. મુખ્ય ઉકેલ એટલે 0 થી 360માં, 0 થી 360માં કોસ 1 ક્યાં થાય? તો 0 થી 360માં બે જગ્યાએ થાય. એક તો કોસ 0ની કિંમત, અને બીજી કોસ 360ની કિંમત, એટલે કે 2π ની કિંમત. એટલે મારા ભાઈ,
આ જ બિંદુને એકવાર જીરો પોતે ને એકવાર જીરોથી પછી 2π આવો ત્યાં 2π અટકી જવા. આ એનો મુખ્ય ઉકેલ. મુખ્ય ઉકેલ એટલે બીજું કંઈ નહીં, એક રાઉન્ડ મારીને એમાં કેટલી વાર એક થાય લખી નાખવાનું. તો એ બે જ વાર એક થાય, એકવાર જીરો સ્ટાર્ટિંગમાં જ કોસ બરાબર એક હોય, પછી ક્યાંય કોસ એક નથી થવાનો, ગમે એટલા ચક્કર મારો ને પછી પાછું ત્યાં આવે ને ત્યારે એક થાય. આ એનો આન્સર. હવે બીજો પ્રશ્ન, ચાલો અહીંથી ખબર પડી ગઈ, આગળ વધીએ. હવે મારો પ્રશ્ન છે બીજો, નેક્સ્ટ વન. કોસ થીટા બરાબર -1, તો સાહેબ કોસ થીટા -1 ક્યાં થાય? તમારે લોકેશન જોઈ લ્યો આમાં. કોસ થીટા -1 તમને ક્યાં મળે? પેલો યામ -1 એક જ જગ્યાએ દેખાશે આમાં, બાકી ક્યાંય -1 તમને નહીં દેખાય. આ સાઈડ છે, +1 છે ઉપર, ના એ તો સાહેબ ત્યાં 0 છે. પેલો યામ જોવાનો, બીજો નથી જોવાનો. અહીંયા આવ્યું એટલે આ જગ્યા છે કોસ -1 થાય એવી. પેલો યામ -1, અહીંયા પાછું 0 છે. એક જ જગ્યાએ તમને કોસ -1 મળે ને એનું નામ આપણું શું છે? એકીપાઈ યા બેકીપાઈ? એકીપાઈ. એકીપાઈને શોર્ટમાં શું કહેવાય? એકીપાઈને શોર્ટમાં શું કહેવાય? એકીપાઈને શોર્ટમાં શું કહેવાય? 2n+1π કહેવાય. તો લખી નાખું, હવે તમને યાદ રહી જ ગયું હશે કે થીટાનો વ્યાપક ઉકેલ 2n+1π. અને k લખો તો એ વાંધો નહીં ભઈલા. અને વ્યાપકના બદલે મારે શું લખવો છે? મુખ્ય ઉકેલ. તો એક જ આન્સર આવશે ને, કયો આવશે તમે કહી શકો? મુખ્ય ઉકેલ આ જગ્યાએ અહીંથી 0π/2 π આન્સર આવે. થીટા બરાબર π, કોસ π નો આન્સર -1 હોય. પછી π પછી 3π/2 2π પૂરું થઈ ગયું. મુખ્ય ઉકેલમાં 0 થી 360માં એક જ વાર આન્સર આવશે એનો -1, કારણ કે આખો રાઉન્ડ મારો ને તો એક જ વાર -1 થાય. એ આ જગ્યાએ અહીંથી સ્ટાર્ટ કર્યો, અહીંયા એક જ વાર -1 થાય, એને કેટલાના ખૂણે થાય? π ખૂણે. cos θ 1, cos θ -1, હજી એક સૂત્ર તમે બનાવી શકો ને. કયું? હા સાહેબ તો આવડે, sin θ 1 અને sin θ -1. પાઠ્યપુસ્તકમાં ભલે નથી દર્શાવ્યું પણ ફટાફટ પૂછ્યા ભેગું આવડી જવું જોઈએ. નેકસ્ટ લઈએ, નેકસ્ટ sin θ 1. તો હવે મારે તમને ના જણાવવું પડે, sin θ 1 ઉપરની બાજુ થાય, ઉપરની બાજુને શોર્ટ અને સ્વીટમાં વ્યાપક ઉકેલ લખવો હોય તો લખાય 4n+1π/2, 4k+1π/2 જે લખો એ. ચાલો 4n+1π/2, અને એનું તમારે વિશિષ્ટ ઉકેલ, મુખ્ય ઉકેલ જોતો હોય તો એનું સ્થાન કહેવાય 90π/2. 0 થી 360માં એક જ વાર 90ના ખૂણે જ sin 1 થાય. નેક્સ્ટ લખી નાખીએ ફટાફટ sin θ -1. તો sin θ -1 તમે જોઈ શકો છો, પહેલાં એક જ વાર થશે ને અહીંયા થશે, ડન છે. તો આ અહીંયા તો +1 છે, sin θ -1 એક જ વાર થશે ને નીચે થશે. નીચેને શું કહેવાય? શોર્ટ એન્ડ સ્વીટમાં કેવું હોય તો 4 ના ઘડિયામાં 1 - 4n-1π/2 કે લખો તો કે લખવાની છૂટ. અથવા એક રાઉન્ડ મારો તો એ જગ્યાએ 3π/2 આવે. કેમ સાહેબ? એક રાઉન્ડમાં 3π/2, 0π/2, π, 3π/2 અને 2π પૂરું થઈ ગયું. તો 3π/2નું લોકેશન મળ્યું તમને બધાને. તો આવી રીતે તમારે 1 અને -1ની મૂલ્ય યાદ રાખવાના છે. હજુ કહું છું, આ લખી લેજો કે પાઠ્યપુસ્તક મંડળમાં મળશે નહીં, એટલે ખાસ પકડી રાખજો. હવે મારા પ્રશ્ન બદલે છે, આની આ જ વસ્તુ આ કોના માટે નક્કી કરી? અત્યાર સુધી નક્કી કર્યું એ 1 અને -1 માટે. ક્યાં sin 1 થાય ને ક્યાં sin -1 થાય, ક્યાં cos 1 થાય ને ક્યાં cos -1 થાય. પાછું એનું જ લખું ફરીથી. હવે હું 0 માટે જઈ રહ્યો છું, એટલે કે હવે તમારા પાઠ્યપુસ્તકમાં બધું તમને જણાશે, દેખાશે. એ લોકોએ અહીંથી સ્ટાર્ટ કર્યું છે પણ એ પહેલાં બધી ખબર તો હોવી જોઈએ ને, સીધા કેમ આપણે આન્સર મળે? ગોખવાનું તો થતું જ નથી કાંઈ. ફરીથી બિંદુના એમ લખાવી દો સાહેબ ફટાફટ. તો આ સાઈડનું બિંદુ તમને મળશે 1 0, આ સાઈડનું બિંદુ લખવું હોય તો -1 0, ઉપરનું બિંદુ લખવું હોય તો 0 1, નીચેનું બિંદુ લખવું હોય તો 0 -1. હવે પ્રશ્ન એક કહેજો, sin θ 0 ક્યાં થાય? એટલે કે બીજો યામ 0 ક્યાં મળે? સાહેબ હવે એક નહીં મળે, હવે જુઓ આમ વધારે મળશે. બીજો યામ બટેટું હોય ને એવા ગતો 0, અહીંયા રહ્યો બીજો યામ 0, અહીંયા નથી પણ અહીંયા આવો પાછો મળે બીજો યામ 0. તો sin θ 0 અહીંયા થાય છે, અહીંયા થાય. તો એ બેને કોમ્બો પેકમાં સાથે લખો, એટલે તમે એવું નહીં કે 2k π 2k+1π એવું નહીં કહી શકો.
टू एन पाई के टू एन प्लस वन पाई एवं नहीं कही सको, कॉम्बो पेक में लखो। એટલે કે એના માટે તમને ખબર જ છે કે થીટાની કિંમત કઈ કઈ હોવી જોઈએ। તો પહેલાં તો અહીંયાથી સ્ટાર્ટ થાય ને, આ જગ્યાએ છે સાઈનની કિંમત ઝીરો તો છે, તો પહેલો ખૂણો ઝીરો આવશે। પછી આમ રાઉન્ડ મારો, અહીંયા તો સાઈન ન થાય, આ અહીંયા ઝીરો થાય, એટલે અહીંયાનો પહેલો ખૂણો પાય આવે। પછી આગળ વધતા જાઓ તો અહીંયા સાઈન માઇનસ એક, એટલે આને તો ભૂલી જાઓ, અહીંયા આવો એટલે પાછો સાઈન ઝીરો થાય, એટલે પાછું ટુ પાય। પાછા આગળ વધો, ટુ પાયથી અહીંયા જાઓ એટલે પાછો સાઈન એક થાય, એને ભૂલી જાઓ, તમારે તો સાઈન ઝીરો જોઈશે, અહીંયા પાછો ઝીરો થાય, ટુ પાય, ટુ પાયમાં પાછા પાય ઉમેરો તો થ્રી પાય। હવે ખબર પડી ગઈ, વન પાય, ટુ પાય, થ્રી પાય, ફોર પાય, ફાઈવ પાય, સિક્સ પાય, ડોટ 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 ડોટ, જગ્યા નથી બાકી લખ્યા રાખે, આ બાજુ આવો, ઝીરોથી આમ નીચે આવો તો પાછો માઇન આ નેગેટિવ દિશા છે, એટલે આગળ ઋણ નિશાની કરવી, એવું તો આપણે બહુ પહેલાં ભણી ગયા છે, નીચેની દિશા આવું છો આમ 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 આમ, એટલે કે જુઓ તો અહીંયા માઇનસ એક થાય, પાછું અહીંયા ઝીરો થાય, એટલે માઇનસ પાય આગળ પાછું આવે। તો હવે તમને એ મારે કહેવું ના પડે, માઇનસ ટુ પાય ડોટ ડોટ ડોટ, હવે અહીંયાથી પૂરું થઈ ગયું, નકર ઇક્વલ ટુ એ કર્યો તો હજી લખત થોડા, આ બધાને શોર્ટ ફોર્મમાં કેવું હોય તો શું કહેવાય, વન પાય, ટુ પાય, થ્રી પાય, ફોર પાય, ફાઈવ પાય, તો આમાં વિચારવાનું જ ન હોય મિત્ર, બધી સંખ્યા આવી જાય, એક બે ત્રણ ચાર પાંચ, તો એને શોર્ટ એન્ડ સ્વીટ કહી દેવાય, એન પાય, એન ઝીરો મૂકો તો આ મળે, એક મૂકો તો આ મળે, બે મૂકો તો આ મળે, ત્રણ મૂકો તો આ મળે, ચાર મૂકો તો આ મળે, પાંચ મૂકો તો આ મળે, પછી ડોટ ડોટ ડોટ, છ સાત આઠ નવ દસ। એટલે જ્યારે જ્યારે તમને પ્રશ્ન પૂછવામાં આવે, પાઠ્યપુસ્તકનું પહેલું વાક્ય વાંચી લેજો, જ્યારે જ્યારે તમને પ્રશ્ન પૂછવામાં આવે સાઇન થીટા બરાબર ઝીરો, ત્યારે તેનો વ્યાપક ઉકેલ થીટા બરાબર એન પાઈ થાય, જ્યાં એનની કિંમત આપણે સરસ મજાના ગણ ઝેડમાંથી લેવાની છે આન્સર। સાહેબ આ વ્યાપક ઉકેલ છે, ફરી કહું છું, જો તમને વિશિષ્ટ ઉકેલ પૂછવામાં આવે, એટલે કે મુખ્ય ઉકેલ પૂછવામાં આવે, તો તમારે પહેલા ચરણમાં એ ક્યાં, પહેલાં એટલે કે પહેલાં રાઉન્ડમાં, સોરી પહેલાં ચરણમાં નહીં, પહેલાં રાઉન્ડમાં ક્યાં સાઇન ઝીરો થાય, તો પહેલાં રાઉન્ડમાં અહીંયા ઝીરો હોય, એટલે કે થીટા બરાબર પહેલાં તો ઝીરો એ થાય, પછી પાછા અહીંયા પાય થાય, એટલે પાય થાય, હજી એક રાઉન્ડ હજી અડધો રાઉન્ડ થયો, અને અહીંયા આવો એટલે ટુ પાય થાય, બસ પહેલો રાઉન્ડ પૂરો, એટલે એના મુખ્ય ત્રણ ઉકેલ થાય। પણ આ નહીં પૂછાય, બોર્ડ પૂરતા છે, આપણે બોર્ડમાં કંઈ નિર્ણય, અહીંયા આવી જાઓ, ડન। તો આ થયું સાઇન થીટા બરાબર ઝીરોના ઉકેલ, કોની વાત કરી આ, સાઇન થીટા બરાબર ઝીરો, યાદ રાખવાલા એક વસ્તુ, આ થીટા બરાબર એન પાય પૂર। હવે પ્રશ્ન બદલે છે, પ્રશ્ન આમાં બદલે છે કે કોસ થીટા બરાબર ઝીરો હોય તો, એટલે આ ભાઈને કાઢો, આનું કંઈ કામ જ નથી હવે મારે, આમાં જ કોસ થીટા ઝીરો હોય તો, ડન, કોસ થીટા ઝીરો હોય તો, એટલે કે પેલો આમ ઝીરો ક્યારે થાય, ચાલો યાદ રાખવાનું હોય ને અહીંયા જ લખી નાખું, બાકી બધું તમારે સમજવા માટે, આ બધું સમજવા માટે, હવે તો થીટા શું, કોસ થીટા ઝીરો જુઓ તો, એટલે કે પેલો આમ ઝીરો ક્યાં થાય, અહીંયા થાય છે ના મિત્ર, અહીં હા થાય છે, જુઓ અહીંયા ઝીરો છે, અહીંયા નહીં અહીંયા થાય છે, એટલે આ બે જગ્યાએ કોસ ઝીરો થાય, શરૂઆત કરો એટલે પહેલું પાઈ બાય ટુ આવે, પછી નીચેનું એટલે ત્રણ પાઈ બાય ટુ આવે, પછી ઉપરનું એટલે પાંચ પાઈ બાય ટુ આવે, પછી નીચેનું એટલે સાત પાઈ બાય ટુ આવે, પછી ઉપરનું એટલે આઠ નહીં નવ પાઈ બાય ટુ આવે, ડોટ 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 આવે, આ બાજુ આવો એટલે માઇનસ પાઈ બાય ટુ આવે, માઇનસ થ્રી પાઈ બાય ટુ આવે, અને ડોટ ડોટ ડોટ, આ બધાને શોર્ટમાં લખવું હોય ને તો જુઓ 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 જુઓ, ચારનો તફાવત નથી, તફાવત કેટલાનો છે, ત્રણ પાંચ સાત નવ, તફાવત કેટલાનો છે, ખાલી બેનો છે ભગવાન, તો ટુ કે પ્લસ વન પાઈ બાય ટુ લખી નાખો, હવે થોડું મારે શીખવાડવું પડે, ટુ કે પ્લસ વન પાઈ બાય ટુ, જો કરીએ સ્ટાર્ટ, માહિતી આપી દઉં, ઝીરો મૂકો તો અહીંયા ઝીરો, તો બે ગુણ્યા ઝીરો પદ નીકળી ગયું, વન પાઈ બાય ટુ આ રહ્યો, એક મૂકો તો અહીંયા એક, બે એકા બે, બે ને એક ત્રણ પાઈ બાય ટુ, બે મૂકો તો અહીંયા બે દૂને ચાર, ચાર ને એક અહીંયા ત્રણ મૂકો તો બે તેરી છ, છ ને એક સાત, ચાર મૂકો, ચાર દૂ આઠ, આઠ ને એક નવ, મળી જશે, એટલે કોઈ પણ સંખ્યાઓ મળી જશે, તો આ બધાને જનરલમાં શું લખાય લખી નાખો, અહીંયા લખી જ નાખ્યું છે, શું સાહેબ હું લખાય, હું પૂછો છું, ટુ એન પ્લસ વન પાઈ બાય ટુ, લ્યો આ તમારે યાદ રાખવાનું છે,
પહેલા ચરણમાં એ ભાઈલા એક રાઉન્ડ મારો ત્યારે કેટલી વાર ઝીરો થાય? તો પહેલાં તો અહીંથી ચાલુ થાય, પહેલી વાર અહીંયા ઝીરો થશે, અહીંયા લખ્યું છે પહેલો આમ ઝીરો, પછી નહીં માઇનસ વન છે, પછી અહીંયા ઝીરો, બે વાર ઝીરો થયું પછી આન્સર આવી જાય વન, એટલે ભૂલી જાઓ. બે વાર ઝીરો થાય કઈ બે જગ્યાએ? એક તો પાઈ બાય ટુ એ, અને પછી નીચેના કહેવાય થ્રી પાઈ બાય ટુ. એક તો 90 ને 300 ને નહીં 270, ઉપર 90, નીચે 3 × 90 = 270, કારણ કે 90 ત્રણ વખત અહીંયા પહોંચે, 90 90 90. બસ કોસ થીટા 0 સાઈન થીટા 0. તો હવે તમારી પાસે યાદ રાખવા લાયક વસ્તુ, અત્યાર સુધીનું બધું આ બધું તમારી સમજ માટે વારંવાર પુનરાવર્તન કર્યા રાખું, યાદ રાખવાનું શું જોજો, બધું આવી ગયું હશે. આમાં પહેલી વાત મેં કરી છે, સાઈન થીટા બરાબર 1, કોસ થીટા બરાબર 1. બીજી વાત મેં કરી છે, સાઈન થીટા બરાબર -1, કોસ થીટા બરાબર -1. ત્રીજી વાત એટલે કે છેલ્લી સ્લાઇડ બનાવી, સાઈન થીટા બરાબર 0 અને કોસ થીટા બરાબર 0. તમારા સમીકરણમાં અત્યાર સુધી તમે 10માં આવું કરતા હતા કે એક્સ માઇનસ એ બરાબર 0, તો એક્સ બરાબર એ, તો આમાં મારે એક્સના આન્સર એટલે કે થીટાના આન્સર લખવા પડશે ને. આમાં જેમ ઉકેલતા હતા એમ આમાં ઉકેલ અલગ રીતે મળે, ત્રિકોણમિતિ છે તો એ પોતાનું કંઈક સ્ટેટસ ધરાવતું હોય ને. સાઈન થીટા 1 ક્યારે થાય? તો આપણે શું વાત કરી, 4ના ઘડિયામાં 1 વધુ, 4k + 1. તો મને સાહેબ આપણે તો એનની ટેવ પાડી ને બોર્ડમાં, તો 4n + 1 પાઈ બાય 2. સાઈન થીટા -1 ક્યારે થાય? તો કે 4n - 1 પાઈ બાય 2, આ પહેલા બે કન્સેપ્ટ. કોસ થીટા 1 ક્યારે થાય? કોસ થીટા 1 આ બાજુ થાય, આ બાજુને કહેવાય બેકી પાઈ, એટલે કે 2k π 2n π. અને કોસ થીટા -1 ક્યારે થાય? તો કે 2n + 1 π. ચલો આ બધું સ્ટાર્ટિંગમાં થઈ ગયું. સાઈન થીટા 0, સાઈન થીટા 0 n π, અને સાઈન કોસ થીટા 0, કોસ થીટા 0 2n + 1 π/2, આ છેલ્લી બધી વાત થઈ ગઈ. બસ આ વસ્તુ પરફેક્ટ હોવી જોઈએ. ફરીથી જોઈ લ્યો એકવાર, કોસ થીટા 1 આ જગ્યાએ થાય એને કહેવાય 2n π, કોસ થીટા -1 આ જગ્યાએ હોય આને કહેવાય 2n + 1 π, સાઈન થીટા 1 ઉપર જ હોય 4n + 1 π/2, સાઈન થીટા -1 4n - 1 π/2, સાઈન થીટા 0 બે જગ્યાએ હોય આ બે બાજુ, બે બાજુને કોમ્બોમાં 1π કહેવાય. કોસ થીટા 0 આ બે જગ્યાએ હોય, આ બે જગ્યાને કોમ્બોમાં કહેવાય 2n + 1 π/2, અને પૂરું. આ વસ્તુ ખાસ પરફેક્ટ ખબર હોવી જોઈએ. આ સિવાય આને આધારે ફ્રી શું ફ્રી આવે? સાઈન થીટા બરાબર 0, તો તમને ખબર છે ટેન થીટા એ 0 થાય. કેમ? ટેન થીટા એટલે થાય સાઈન થીટાના છેદમાં કોસ થીટા. સાઈન થીટા 0 હોય તો ટેન થીટા એ 0 જ થાય. એટલે કે તમારો પ્રશ્ન જો આવો હોય કે સાઈન થીટાની બદલે ટેન થીટા બરાબર 0, તો તમારે આન્સર તો આ જ લખી નાખવાનો, સાઈન થીટા 0 વાળો, થીટા બરાબર n π. તો સાહેબ એવું કોર્ટમાંય થાય તો લખી નાખો ને ભાઈ, કોટ થીટા બરાબર 0, તો થીટા બરાબર કોસ થીટાના છેદમાં છે ને, કોસ થીટા 0 હોય જ્યારે, કોસ થીટા 0 ક્યારે હોય? જ્યારે થીટા બરાબર 2n + 1 π/2 હોય ત્યારે. આ વસ્તુ ફિક્સ રાખવી. આ તમારા સૂત્રો છે, માહિતી છે, ડિટેલ છે, સાબિતી છે, જે ગણો એ છે, પણ ખાસ યાદ રાખવાની છે. છેલ્લો છે, મહત્વનું છે, યાદ રાખવાનું છે ખાસ જેડવલી માટે ખાસ. ઓકે, તો આવી રીતે તમે કોઈ પણ સમીકરણોને મેળવી શકો છો, સાદીને સિમ્પલ માહિતીઓ હશે. ધારો કે એક ક્વેશ્ચન લઈએ સમજવા માટે, એઝ એન એક્ઝામ્પલ, તમારી પાસે છે સાઈન સ્ક્વેર થીટા બરાબર સાઈન થીટાનો ઉકેલ મેળવો. તો કોઈ દિવસ ચલને ઉડાડવા નહીં, બે બાજુથી સાઈન સાઈન કેન્સલ ન થાય. તો એમ કવિએ ઉડાડી દીધો કહેવાય, એટલે જીવનમાં એ ન કરવું. બધાને એક સાઈડ ભેગા લઈને કોમન લેવા. પહેલું કામ જીવનમાં કેન્સલ કરવાનું બંધ કરી દેવું, સાઈન સ્ક્વેર થીટા -sin θ = 0. બેમાંથી સાઈન થીટા આવે કોમન, અરે બેમાંથી સાઈન થીટા આવે કોમન. ચાલો સાઈન થીટાને લઈ લીધો કોમન, કાઉસમાં વધે sin θ - 1 = 0. તો તમારા બે અવયવ આવ્યા, પહેલો અવયવ આવે sin θ = 0 અને બીજો અવયવ આવે sin θ - 1 = 0. તો આના ઉપરથી તમને ખબર છે કે સાઈન થીટા 0 ક્યારે થાય? જ્યારે થીટા બરાબર n π હોય. એવું જે હમણાં જ ભણી રહ્યા છીએ, આ યાદ રાખવું હોય તો યાદ આવે.
પછીનો પ્રશ્ન છે સાઇન થીટા બરાબર એક, સાઇન થીટા એક ક્યારે થાય? સાઇન થીટા એક ક્યારે થાય? તો હવે તમને ખબર જ હોય કે ટુ એન પ્લસ વન, સોરી ઉપર થાય ને, એટલે ફોર એન પ્લસ વન પાઈ બાય ટુ. આવી રીતે આમનો ઉકેલ. તેથી આમનો વ્યાપક ઉકેલ થીટા બરાબર એન પાઈ યોગગણ આ થીટા બરાબર ફોર એન પ્લસ વન પાઈ બાય ટુ. લ્યો આ એમનો આન્સર થઈ ગયો જી માટે સ્પેશિયલ. ક્લિયર છે? આવી રીતે તમારે કોઈ પણ સમીકરણના ઉકેલ મેળવવાના થશે. જોઈ લેવા દરેક ક્વેશ્ચન્સને, પછી જ તમે કોઈ પણ નવા સમીકરણોને આગળ વધારી શકો છો. સમીકરણો માટે તમે મેક્સિમમ વાત જે હતી એમાં કરી દીધેલી છે, મેક્સિમમ બાબતો એમાં કવર કરી જ લીધી છે. તોય હજુ ત્રણ બાબત બાકી રહી છે, એમની વાત પણ કરવા જઈ રહ્યા છીએ. એ પહેલાં તમારે મને અત્યારે કહેવાનું છે ટેન થીટા માઇનસ સાઇન થીટા બરાબર ઝીરો તો ઉકેલ મેળવો. ચાલો આનો ઉકેલ તમારે મને રેડી કરીને આપવાનો છે અત્યારે જ. એકસ્ટ્રામાં છે કે મળશે નહીં પ્રશ્નો? પહેલા ઓકેસ્ટ્રા નથી કહેતો, એકસ્ટ્રા કહું છું. ટેન થીટા ને લખો સાઇન થીટા ના છેદમાં કોસ થીટા. સાઇન થીટા ને કોમન લઈ લ્યો, લસાહ લ્યો, ચા પીવો, કંઈક તો મળશે. ચાલો ઉઠો જાગો, જે પ્રાપ્તિ સુધી મંડ્યા રહો નહીં ભાગો. આ કે તો મિત્ર વાત કરી એમ જ આમને શું લખી શકાય? તો કે આમને લખી શકાય સાઇન થીટાના છેદમાં કોસ થીટા, લખી નહીં માઇનસ સાઇન થીટા એમનું એમ રીએ, લખી નહીં બરાબર ઝીરો એમનું એમ રીએ, લખી નહીં. જુઓ તો બેયમાં સાઇન થીટા તો બેઠો જ છે, ખેંચી લ્યો બાર. સાઇન થીટાને ખેંચી લીધો બાર, તો કાઉન્સમાં વધે વન બાય કોસ થીટા માઇનસ વન. તો બે અવયવ મળ્યા બરાબર ઝીરો. પહેલો અવયવ શું છે? સાઇન થીટા બરાબર ઝીરો, ધોરણ દસ અવયવ વન, કે સાઇન થીટા બરાબર ઝીરો. તો પહેલો આન્સર તમને સાઇન ઝીરો ક્યારે થાય જીવનમાં યાદ રાખી લેવું, જ્યારે આ બાજુ આવે ને આ બાજુ આવે એ બેને કોમ્બોમાં એન પાઈ કહેવાય, એન પાઈ. અવયવ નંબર બે, બીજો અવયવ તમારી સમક્ષ હાજર જ છે કે વન બાય કોસ થીટા માઇનસ વન બરાબર ઝીરો. અવયવ બે, વન બાય કોસ થીટા માઇનસ વન બરાબર ઝીરો, તેથી લખાય વન બાય કોસ થીટા બરાબર એક. તેથી લખાય કોસ થીટા બરાબર એક. હવે કોસ થીટા એક ક્યારે થાય સાહેબ? એક જ જગ્યાએ થાય ને, આ બાજુ થાય. આ બાજુને કહેવાય થીટા બરાબર ટુ એન પાય, બેકી સંખ્યાવાળા બધા પાય. તો આ તમારો યોગગણ આન્સર આમનો. તેથી આમનો ઉકેલ તમને મળે, આમનો વ્યાપક ઉકેલ તમને મળે થીટા બરાબર એન પાઈ યોગગણ થીટા બરાબર ટુ એન પાઈ. પછી આમાંથી કોમન વેલ્યુ આવતી હોય તો યોગગણ તમને આવડે છે, યોગગણ લખો એટલે ખબર પડે કે વન ટુ થ્રી, વન ટુ થ્રીનો યોગગણ ભેગો થઈને વન ટુ થ્રી થાય. એ તમારે જ નક્કી કરવાનું છે. યોગગણ જે આપણે સરસ મજાનું સેટ થિયરી અભ્યાસ કરીએ એટલે મળી જ જાય, પણ ખાસ ધ્યાન રાખવાનું છે અત્યારે સમીકરણોના જે ઉકેલ મેળવા છે એમને. ડન છે? ત્યારબાદ જો તમારા પાઠ્યપુસ્તક મંડળનો સરળ ક્વેશ્ચન હોય તો એમને આપણે સિલેક્ટ કરીશું, પણ હોય તો નહીંતર આપણે આગળ વધીશું મિત્રો. ઓકે, અત્યારે મારે એ માટે ત્રણ સમીકરણોનો અભ્યાસ કરાવવો પડે એમ છે. તો ધીમે 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 એમની વાત કરીએ કે હવે પછી આને આપણે નેક્સ્ટ લેક્ચરમાં વ્યવસ્થિત જોશું કે શું સાહેબ સાઇન થીટા બરાબર એ માટે શું
જોજો ક્વેશ્ચન માર્ક મૂકતો જાઉં છું, એટલે કે સાઇન થીટાની કિંમત જો ઝીરો હોય તો તમારો આન્સર ફિક્સ છે એન પાઈ, સાઇન થીટાની કિંમત એક હોય તો તમારો આન્સર ફિક્સ છે ફોર એન પ્લસ વન પાઈ બાય ટુ, સાઇન થીટાની કિંમત માઇનસ એક હોય તો તમારો આન્સર ફિક્સ છે ફોર એન માઇનસ વન પાઈ બાય ટુ, એ સિવાય હોય તો ઝીરો વન માઇનસ વન સિવાય, સાઇન થીટા રૂટ થ્રી બાય ટુ હોય તો હા તમારો આન્સર બરાબર છે કે સાઠનો ખૂણો, પણ સાહેબ એક જ ન મળે, સાઠનો ખૂણો તો ઘણી વાર રિપીટ કરો એટલી વાર મળે, એનો જનરલ આન્સર શું, વ્યાપક ઉકેલ શું, તો એની ચર્ચા તમારે નેક્સ્ટ લેક્ચરમાં મારી સાથે કરવાની છે અને તૈયાર રહેજો એમના માટે. ત્યારબાદ પ્રશ્ન નંબર બે, સાહેબ કોસ થીટા બરાબર એ હોય તો શું, આ પણ બાકી છે, એટલે કે કોસ થીટાનું મૂલ્ય ઝીરો હોય તો તમને ખબર છે કોસ થીટા ઝીરો થાય ટુ કે પ્લસ વન પાઈ બાય ટુ ટુ એન પ્લસ વન બે જગ્યાએ, એટલે કોસ થીટા એક પૂછું તો ટુ એન પાય, કોસ થીટા માઇનસ એક પૂછું તો ટુ એન પ્લસ વન પાય, પણ સાહેબ કોસ થીટા વન બાય ટુ હોય તો બકરાની જેમ ઊભું રહેવાનું નહીં, કંઈક તો વિચારવાનું છે જ, એ જ વિચાર પછી કરશો. અને ત્યારબાદ ટેન થીટા બરાબર એ હોય તો શું, આ પણ અત્યારે ડોટ 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 જ રાખીએ છીએ, ટેન થીટા ઝીરો હોય તો તમને ખબર છે બાકી કંઈ માહિતી નથી, ટેન થીટા ઝીરો હોય તો થીટા બરાબર એન પાય, હમણાં વાત થઈ ગઈ એટલે છેલ્લે, પણ એ સિવાય ટેન થીટા એક હોય તો નથી ખબર, ટેન થીટા માઇનસ એક હોય તો નથી ખબર, ટેન થીટા વન બાય રૂટ થ્રી હોય તો નથી ખબર, ટેન થીટા રૂટ થ્રી બાય ટુ હોય તો નથી ખબર, તો આમની માહિતી આપણે મેળવવાની છે, એ તમારે નેક્સ્ટ લેક્ચરમાં વિસ્તૃત ચર્ચા કરીશું, પણ અત્યારે તમારા માટે યાદ રાખવા લાયક વસ્તુ સરસ મજાની ખાલી આટલી જ છે, એમને ખાસ ધ્યાનમાં લેજો, એ આ બસ, સાઇન થીટા એક ક્યારે હોય, કોસ થીટા એક ક્યારે હોય, સાઇન થીટા માઇનસ એક ક્યારે હોય, કોસ થીટા માઇનસ એક ક્યારે હોય, સાઇન થીટા ઝીરો ક્યારે હોય, અને આની સાબિતી શું છે, એ આ કઈ રીતે મેં બધું પ્રગટ કર્યું એ ખાસ ધ્યાનમાં લેજો, કારણ કે એક એક વસ્તુ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, આ એક એક વસ્તુ જેટલી તમે વિસ્તૃત આને ચર્ચા કરશો, જોશો, વારંવાર પુનરાવર્તન કરશો, એટલું તમારા માટે ઇઝી બની રહેવાનું છે, તો ખાસ એક પણ પ્રકારનું એક પણ મિનિટનું એક પણ સેકન્ડનું સેન્ટેન્સ મિસ કર્યા વગર ખાસ જોજો, જેડબલી કન્સેપ્ટ છે, હાર્ડ નથી, બહુ ઇઝી છે, પણ તમારા જે 30% સિલેબસમાં રિડ્યુસ થયેલો ભાગ છે એવું કંઈક હતું આ જૂના વર્ષોમાં, આપણે એવું કંઈ પણ રિડ્યુસ નથી કરવાનું, આપણે તો બધું આમાં રિડ્યુસ નહીં નાખવાનું છે, રિડ્યુસ તો ક્યાં કરવાનું, ઓછું કરવાનું હોય વધારાનું, વધારવાનું છે નોલેજ, તો ખાસ બી રેડી અને સૂત્રોને યાદ રાખીને પછીના લેક્ચરમાં મળશું, ત્યારે જે તમારી ત્રણ બાબત મેં અત્યારે નવી કીધી છે, આ ભાઈની કંઈક વાત કરી એમની ચર્ચા કરીશું, અને કઈ રીતે જો તમને આવડતું હોય તો ધ બેસ્ટ, કારણ કે તમે તો મારાથી આગળ છો, પણ મને ખબર છે કે તમે એમને વાંચીને રેડી જ રહેશો, તો ખાસ સતત પુનરાવર્તન કરજો અને મહેનત કરવાનું ક્યારેય ચૂકશો નહીં, કારણ કે મહેનત જ રંગ લાવશે, બાકી બધું તો નકામું જ છે. ઓકે, તો આજના દિવસ માટે એટલું રાખીએ છીએ, નેક્સ્ટ મળશું ત્યારે ની ચર્ચા કરીશું, તો ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.